હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકી ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને જેનું નામ છે ભારતનું બંધારણ મિત્રો આપણે આખું ભારતનું બંધારણ જે છે એ એમસીક્યુ દ્વારા આપણે જોવાના છીએ ઓકે અને બધા જ ક્વોલિટીવાળા વાળા કન્ટ ક્વોલિટી વાળા બધા ક્વેશ્ચનો છે ઓકે આ વિડીયો જોશો તો તમને મોટા ભાગનું આમાં તમારે કવર થઈ જશે ઓકે મોટા ભાગનું તમારું રિવિઝન પણ સાથે થઈ જશે આની અંદર ઓકે અને આ જે વિડીયો જે છે બંધારણની સિરીઝના એ તમને આવનારી જીપીએસસી ડીવાય એસઓ એસટીઆઈ આર એફઓ છે ઓકે પીઆઈ છે ક્લાસ વન છે બિન બિનસિવાલય છે એટીડીઓ છે તલાટી કમ મંત્રી છે પોલીસ કોન્સ્ટેબલ છે આ તમામ પરીક્ષાની અંદર મિત્રો આ વિડીયો છે તમને ખાસ ઉપયોગી થશે તો મિત્રો આ વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો ઓકે અને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરી દેજો ઓકે એન્ડ આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો ઓકે તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણા બંધારણની ઓકે અને સૌપ્રથમ આપણે જોઈ રહ્યા છીએ બંધારણ સભા બંધારણ સભા ચેપ્ટર છે કે અઢારસો પંચાણું માં સ્વરાજ વિધાયક પત્રિકામાં બંધારણ સભાનો સૌ પ્રથમ વાર વિચાર કોના દ્વારા કરવામાં આવ્યો હતો અઢારસો અંદર સ્વરાજ વિધાયક પત્રિકાની અંદર સૌ પ્રથમ આપણી બંધારણ સભાનો જે વિચાર જે છે બાળ ગંગાધર તિલક જેને લોકમાન્ય તિલક કહેવામાં આવે છે એમના દ્વારા અઢારસો પંચાણુંમાં માં સ્વરાજ વિધાયક પત્રિકાની અંદર બંધારણ સભાનો સૌ પ્રથમવાર વિચાર રજૂ કરવામાં આવે છે આગળ વધીએ તો કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ આ વિધાન ક્યાં મહાનુભવે ઉચ્ચાર્યું હતું તો આપણા જે મહાત્મા ગાંધીજી છે મહાત્મા ગાંધીજી તો એમણે કહ્યું હતું કે ભારતનું જે બંધારણ જે છે એ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ આવું મહાત્મા ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું હતું આગળ વધીએ તો કે ભારતના બધા જ પક્ષોને માન્ય હોય તેવું બંધારણ બનાવવાનો સૌપ્રથમ પ્રયાસ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ઓકે અંગ્રેજો દ્વારા કોંગ્રેસને એક પક્ષ પડકાર ફેંકવામાં આવે છે કે જે સર્વદલીય કે ભારતના બધા જ પક્ષોને માન્ય હોય તેવું બંધારણ બનાવવાનો એક પડકાર ફેંકવામાં આવે છે અને કોંગ્રેસ દ્વારા પડકાર છે ઝીલી લેવામાં આવે છે અને ત્યારબાદ મોતીલાલ નહેરુના અધ્યક્ષતામાં સૌપ્રથમ બંધારણ બનાવવા માટે એક નેહરુ કમિટીની રચના કરવામાં આવે છે આગળ વધીએ તો કે ભારતના આ બંધારણની બ્લુ પ્રિન્ટ કોને કહેવામાં આવે છે ભારતનું જે બંધારણ જે છે એની બ્લુ પ્રિન્ટ કોને કહેવામાં આવે છે તો મિત્રો યાદ રાખવાનું છે ભારતના બંધારણની બ્લૂ પ્રિન્ટ જે છે એ આ નેહરુ અહેવાલને કહેવામાં આવે છે આ જે નેહરુ અહેવાલ હતો એ આપણા ભારતના બંધારણ બનાવવાની સૌપ્રથમ એક પહેલ હતી ઓકે અને આ નેહરુ અહેવાલ જે છે એમાં સૌપ્રથમ પ્રથમ આપણું જે બંધારણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એમાંથી ઘણું બધું આપણા હાલના બંધારણની અંદર તથ્યો જોવા મળે છે ઓકે અને આ નેહરુ અહેવાલ જે છે એની અંદર ટોટલ સાત સભ્યો હતા અને એના અધ્યક્ષ હતા મોતીલાલ નહેરુ એના એક સભ્યમાં જાણીતા એક વ્યક્તિ સુભાષચંદ્ર બોઝ પણ આ નેહરુ કમિટીના સભ્ય હતા આગળ વધીએ તો કે બંધારણ સભાની ઓકે બંધારણ સભાની રચના બ્રિટિશ સરકારની કઈ યોજના અંતર્ગત કરવામાં આવી હતી બંધારણ સભાની રચના બ્રિટિશ સરકારની કેબિનેટ મિશન યોજના હતી ઓગણીસો છેતાલીસના રો રોજ બનાવવામાં આવી હતી તો આ યોજના હેઠળ બંધારણ સભાની સૌપ્રથમ રચના આપણી કરવામાં આવે છે ઓકે આગળ વધીએ તો કે બંધારણ સભાના સભ્યોની સંખ્યા વસ્તીના ધોરણે કેવી રીતે કરવામાં આવી હતી તો આપણા બંધારણ સભાની જે સંખ્યા છે દર દસ લાખની વસ્તીએ દસ લાખની વસ્તીએ એક સભ્યો નક્કી કરવામાં આવ્યા હતા દસ લાખની વસ્તી એક સભ્ય જે છે બંધારણ સભા માટે નક્કી કરવામાં આવ્યા હતા આગળ વધીએ તો કે આઝાદી પહેલા બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી હતી આઝાદી પહેલા બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી હતી તો ટોટલ ત્રણસો નેવ્યાસી જેટલા બંધારણ સભાની અંદર ટોટલ સભ્ય હતા આમાંથી બસો ને જેટલા જે સભ્યો છે એ પ્રાંતના હતા કેના હતા પ્રાંતના હતા અને તાણુ જેટલા જે સભ્યો હતા જે સભ્યો હતા દેશી રજવાડાના અને આ બસો સભ્યો હતા એ કમિશનરના પ્રાંતના હતા આગળ વધીએ તો કે આઝાદી પછી બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી થઈ જાય છે આઝાદી પછી બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી થઈ જાય છે ઓકે તો યાદ રાખવાનું છે આઝાદી પછી બસો ને જેટલી સંખ્યા થઈ જાય છે કેમ કે નેવું જેટલી સંખ્યા હતી એ પાકિસ્તાનમાં જતી રહે છે ઓકે અને આ બસો નવાણું માંથી બસો ઓગણત્રીસ સભ્યો જે હતા એ પ્રાંતના હતા અને સિત્તેર જેટલા જે સભ્યો હતા એ દેશી રજવાડાના હતા ઓકે આટલું તમારામાં યાદ રાખવાનું છે આગળ વધીએ તો કે બંધારણ સભાની અંદર સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડું કયું હતું આજ બંધારણ સભાની અંદર સૌથી વધારે સભ્યો ધરાવતું કોઈ દેશી રજવાડું હોય તો એ કયું હતું તો એ જે રજવાડું હતું એ રજવાડાનું નામ હતું મૈસૂર રાજ્ય કેવું હતું મૈસૂર રાજ્ય અને આ મૈસૂર રાજ્યની બેઠક ટોટલ સાત સભ્યો આ મૈસૂરમાંથી હતા ઓકે સૌથી વધારે દેશી રજવાડામાં સાત સભ્યો મૈસૂર રાજ્યના હતા આગળ વધીએ તો કે બંધારણ સભાની અંદર ઓકે બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું બ્રિટિશ પ્રાંત કયો હતો સૌથી વધારે સભ્યો ધરાવતું બ્રિટિશ પ્રાંત કયો હતો તો સૌથી વધારે સભ્ય સંખ્યા ધરાવતું બ્રિટિશ પ્રાંતની જો આપણે વાત કરીએ તો એ તો સંયુક્ત પ્રાંત હાલમાં આપણે એને યુપી પણ કહીએ છીએ ઓકે અને આની અંદર ટોટલ પંચાવન સભ્યો હતા પંચાવન સભ્યો હતા સંયુક્ત પ્રાંતમાંથી સૌથી વધારે બંધારણ સભાની અંદર પંચાવન સભ્યો મૂકવામાં આવ્યા હતા અને મૈસૂર પ્રાંત હતો દેશી રજવાડું હતું એમાં સૌથી વધારે જે દેશી રજવાડા હતા એમાંથી મૈસૂર પ્રાંતમાંથી સાત સભ્યો મૂકવામાં આવ્યા હતા આપણી બંધારણ સભામાં આગળ વધીએ તો કે બંધારણ સભાની અંદર મહિલાઓની સંખ્યા કેટલી હતી આપણી જે બંધારણ સભા હતી એની અંદર મહિલાઓની સભ્ય સંખ્યા ટોટલ કેટલી હતી તો આ જે બંધારણ સભા હતી એમાં મહિલાઓની ટોટલ સભ્ય સંખ્યા હતી પંદર મહિલાઓ હતી બસો આપણી બંધારણ સભાની તો એમાંથી પંદર ખાલી મહિલાઓ હતી પંદર મહિલાઓ હતી ઓકે ત્યારબાદ છે બંધારણ સભામાં જે મહિલા સભ્યો જે હતી પંદર મહિલાઓ હતી એમના અધ્યક્ષ સ્થાને કઈ ગુજરાતી મહિલા સભ્ય હતા કઈ ગુજરાતી મહિલા સભ્ય હતા મતલબ કે જે આ પંદર મહિલાઓ હતી એ પંદર જે ગુજરાતી સોરી પંદરે પંદર જે મહિલાઓ હતી બંધારણ સભામાં તો આ પંદર મહિલાઓના અધ્યક્ષ કોણ હતા તો આ પંદર મહિલાઓની અધ્યક્ષ હતી હંસાબેન મહેતા હંસાબેન મહેતા જે છે એ આપણા બંધારણ સભાની અંદર આ પંદર મહિલાઓ જે હતી એમના અધ્યક્ષ હતા આગળ વાત કરીએ તો કે બંધારણ સભાની અંદર એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો આપણી જે બંધારણ સભા છે એમાં એંગ્લો ઇન્ડિયન સભ્યની પ્રતિનિધિત્વ જે છે એ ફ્રેન્ક એન્થની દ્વારા કરવામાં આવ્યું હતું આગળ વધીએ તો કે ભારત દેશ માટે સૌ પ્રથમ બંધારણ સભા રચવાની માગણી કોના દ્વારા કરવામાં આવી હતી તો ભારત દેશ માટે સૌપ્રથમ બંધારણ સભાની જો કોઈ રચનાની માંગણી કરે છે તો એ કરે છે એમ એન રોય દ્વારા એમ એન રોય દ્વારા માનવેન્દ્રનાથ રોય દ્વારા ભારત દેશ માટે સૌપ્રથમ બંધારણ સભા રચવાની માંગણી કરવામાં આવે છે ત્યારબાદ છે બંધારણ સભા જે હતી એની પ્રથમ બેઠક ક્યારે યોજાય છે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાય છે ઓકે તો આ બંધારણ સભા એની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ આપણી સંસદ જે છે એના કેન્દ્રીય કક્ષની અંદર સૌપ્રથમ આ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક યોજાય છે અને આ સભાની અંદર સૌપ્રથમ અસ્થાયી અધ્યક્ષ તરીકે અસ્થાયી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા છે એમની પસંદગી કરવામાં આવે છે અસ્થાયી અધ્યક્ષ તરીકે કાર્યકારી અધ્યક્ષ તરીકે ઓકે ત્યારબાદ આપણા બંધારણ સભાની અગિયાર ડિસેમ્બરના રોજ બીજી બેઠક બોલાવવામાં આવે છે અને આ બંધારણ સભાની અંદર એના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ જે છે રાજેન્દ્ર પ્રસાદ એમની નિમણૂક કરવામાં આવે છે ચૂંટાયેલા અધ્યક્ષ હતા બંધારણ સભાના ઓકે આગળ વાત કરીએ તો કે આ બંધારણ સભા જે હતી એના ઉપાધ્યક્ષ કોણ હતા અધ્યક્ષ હતા રાજેન્દ્ર પ્રસાદ તો બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે તો બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે હરેન્દ્ર કુમાર મુખર્જી યાદ રાખજો હરેન્દ્ર કુમાર મુખર્જી એટલે કે એચ સી મુખર્જી એનું ટૂંકું નામ છે જે આપણે વાંચતા હોય છે હરેન્દ્ર કુમાર મુખર્જી તેઓ બંધારણ સભાના અધ્યક્ષ હતા બંધારણમાં કોને બંધારણના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી બંધારણના સલાહકાર કોણ હતું તો યાદ રાખવાનું છે બંધારણના સલાહકારની જો આપણે વાત કરીએ તો એ છે સરિગલ નરસિંહ રાવ જેને આપણે બી એન કહીએ છીએ બી એન જે છે તેઓ બંધારણ સભાના સલાહકાર હતા કોન્સ્ટિટ્યુશનના એડવાઇઝર હતા આગળ વાત કરીએ તો કે બંધારણ સભામાં જ્યારે દેશના બંધારણ ઘડતર માટે મળતી હતી ત્યારે તેના અધ્યક્ષ કોણ હતા આપણી કે બંધારણ સભા જે છે ટોટલ બે કાર્ય કરતી હતી એક તો જે છે બંધારણ બનાવવાનું કાર્ય કરતી હતી અને આ પ્રોવિજનલ પાર્લામેન્ટ હતી એટલે કે બંધારણ બનાવવાનું કાર્ય કરતી ને સાથે સાથે કાયદાઓ બનાવવાનું કાર્ય કરતી હતી ઓકે બંધારણ બનાવતી સાથે સાથે કાયદાઓ પણ બનાવતી હતી ઓકે તો આ બંધારણ જ્યારે બનાવવાનું હોય ત્યારે મળતી તો એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષસ્થાને મળતી જ્યારે કાયદાઓ બનાવવાના થાય તો ગણેશ વાસુદેવ માવણકર જે એમના અધ્યક્ષસ્થાને આ સભા જે છે એ મળતી હતી ઓકે તો આરિયુ ઓકે કે બંધારણ સભા જ્યારે દેશ માટે કાયદો બનાવવા અથવા તો ધારાકીય સંસ્થા તરીકે મળતી તો એ કોના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળતી હતી તો બંધારણ સભા જ્યારે દેશ માટે કાયદો ખોડવા ધારાકીય સંસ્થા તરીકે મળતી ત્યારે ગણેશ વાસુદેવ માવળકરના અધ્યક્ષસ્થાને મળતી હતી ગણેશ વાસુદેવ માવડકર ઓકે ત્યાર છે તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળેલ બંધારણ સભાની ત્રીજી બેઠકમાં બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ઓકે તો આપણે યાદ રાખીશું જવાહરલાલ નહેરુએ સૌ પ્રથમ આપણા બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ ઓકે અને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ એવો હતો કે આની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે આપણો જે બંધારણ બનાવવાનો હકીકત ઉદ્દેશ્ય શું છે એનો હેતુ શું છે એ આની અંદર દર્શાવવામાં આવેલ ઓકે આપણે જે એનું આમુખનું આમુખ જે છે એનું આપણે આગળ ચેપ્ટર છે તો આપણે એમાં ડિટેલમાં આપણે જવાના છીએ ઓકે ત્યાર પછી બંધારણ સભા દ્વારા રજૂ કરવામાં આવેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે હતો ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો એને આપણી બંધારણ સભાએ ક્યારે સર્વાનુમતે પસાર કર્યો હતો બંધારણ સભા દ્વારા આપણો જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ બંધારણ સભા દ્વારા સર્વાનુમતે બાવીસમી જાન્યુઆરી ઓકે ક્યારે બાવીસમી જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ આ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલો જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એને સર્વાનુમતે આપણી બંધારણ સભા દ્વારા બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ એને પસાર કરવામાં આવે છે આગળ વધતીએ તો કે બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો ઓકે જવાહરલાલ નહેરુએ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બંધારણ સભાની અંદર રજૂ કર્યો બટ આપણા અહીંયા ક્વેશ્ચન એવો છે કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો કોને આ બનાવ્યો હતો તો આપણા બંધારણ સભાના એડવાઇઝર હતા સલાહકાર હતા સર બેનિગલ નરસિંહરાવ જેને આપણે સર બીએન એન રાવ કહીએ છીએ તો એમના દ્વારા આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એ બંધારણ સભા માટે તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જવાહરલાલ નહેરુ છે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે આપણી બંધારણ સભાની અંદર એ રજૂ કરે છે આગળ વધીએ તો કે બંધારણ સભાની ખરડા સમિતિમાં કેટલા સભ્યોની બનેલી હોય છે આપણું જે બંધારણ સભા છે એની અંદર જે ખરડા સમિતિ હતી એ કેટલા સભ્યની બનેલી હતી તો આપણી બંધારણની ખરડા સમિતિ જેને ડ્રાફ્ટિંગ કમિટી કહેવાય છે મુસદ્દા સમિતિ કહેવામાં આવે છે તો એની અંદર ટોટલ સાત સભ્યો હતા કેટલા ટોટલ આની અંદર સાત સભ્યો હતા ઓકે અને આ બંધારણ સભાની જે ડ્રાફ્ટિંગ કમિટી હતી બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટી હતી એના અધ્યક્ષ કોણ હતા તો આપણી આ બંધારણ સભાની જે ડ્રાફ્ટિંગ કમિટી હતી મુસદા સમિતિ હતી ખરડા સમિતિ હતી તો એના અધ્યક્ષ જે હતા એ હતા ડોક્ટર બી આર આંબેડકર ડોક્ટર બી આર આંબેડકર જે તેઓ આપણી બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ હતા ત્યાર પછી કયા ગુજરાતી સાહિત્યકાર કયા ગુજરાતી સાહિત્યકાર આપણા બંધારણની ખરડા સમિતિના સભ્ય બન્યા હતા કયા ગુજરાતી સાહિત્યકાર હતા કે જેઓ આપણી બંધારણ સભા જે હતી એની ખરડા સમિતિના સભ્ય બન્યા હતા ઓકે તો બંધારણની ખરડા સમિતિના જો કોઈ સભ્ય બન્યા હોય અને એ પણ જે સાહિત્યકાર હોય સાથે તો એ હતા કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી છે આપણી બંધારણ સભાના ખરડા સમિતિ હતી એમના સભ્ય બન્યા હતા અને પોતે એક સાહિત્યકાર પણ હતા ઓકે ત્યારબાદ છે બંધારણની જે આ મુસદ્દા સમિતિ હતી ડ્રાફ્ટિંગ કમિટી હતી એની અંદર ટોટલ કેટલી કેટલા એની બેઠકો જે છે ટોટલ કેટલા દિવસ સુધી મળે છે તો આ બંધારણ સભાની મુસદ્દા એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી છે એની જે બેઠકો છે એ ટોટલ એકસો એકતાલીસ દિવસ માટે મળે છે એકસો એકતાલીસ દિવસ સુધી મળે છે ઓકે આગળ વધીએ તો કે બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવેલા મુસદ્દાને પસાર કરવામાં આવી બંધારણનો ડ્રાફ્ટ બનાવવામાં આવે છે ત્રણ વાંચનમાંથી એને પસાર કરવામાં આવ્યા હતા આગળ વધીએ તો કે ભારતમાં છવ્વીસ નવેમ્બરને શા માટે કાયદા દિન તરીકે ઉજવવામાં આવે છે આપણે દર વર્ષે છવ્વીસ નવેમ્બરને શા માટે કાયદા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ કાયદા દિવસ શા માટે કહીએ છીએ તો કે શા માટે તો કે આપણે જે દિવસે બંધારણ સભાએ આપણું બંધારણ જે અપનાવ્યું છે એટલા માટે છવ્વીસ નવેમ્બરના રોજ છવ્વીસ નવેમ્બરના રોજ આપણી બંધારણ સભાએ આપણું બંધારણ જે છે એને અપનાવ્યું હતું એટલા માટે આપણે છવ્વીસ નવેમ્બરને આપણે કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો તમારે એક બીજો કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે કે નવેમ્બર નવેમ્બરના રોજ આપણે કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ તો સાથે સાથે છવ્વીસ નવેમ્બરને બીજા કયા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે તો એ તમારે કમેન્ટમાં બતાવવાનું છે છવ્વીસ નવેમ્બરને બીજા કયા દિવસ તરીકે પણ હજી ઉજવવામાં આવે છે તો એ તમારે માં બતાવવાનું છે ઓકે આગળ વધીએ તો કે ભારતની બંધારણ સભાએ કયા દિવસે રાષ્ટ્રગાન ઓકે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગાનનો સૌ પ્રથમ વાર સ્વીકાર કર્યો હતો આપણી જે બંધારણ સભા હતી એમને કયા દિવસે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગાનનો સ્વીકાર કર્યો હતો સૌ પ્રથમ તો આપણી બંધારણ સભા જે છે ને વંદે માતર મને જનગણ મન છે આ બંનેનો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો ઓકે આગળ વધીએ તો કે ભારતના બંધાર ભારતની બંધારણ સભાએ ભારતના તિરંગા ધ્વજને ત્રિરંગા ધ્વજને ક્યારે માન્યતા પ્રદાન કરી હતી તો આ ત્રિરંગો જે ધ્વજ જે છે એને ક્યારે માન્યતા પ્રાપ્ત કરી હતી તો કે બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ આપણી આ બંધારણ સભા જે છે એને આપણા તિરંગો ધ્વજ જે છે ટ્રાયંગલ જેને કહેવામાં આવે છે ટ્રાયંગલ ટ્રી કલર પણ જેને કહેવામાં આવે છે તો એ આ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ એને માન્યતા પ્રદાન કરવામાં આવી હતી આગળ વધીએ તો કે બંધારણ સભાની અંદર જે પ્રારૂપ સમીક્ષા સમિતિ હતી એના અધ્યક્ષ કોણ હતા હતા પ્રારૂપની જે સમીક્ષા સમિતિ હતી એના અધ્યક્ષ અલ્લાદિકૃષ્ણ સ્વામી અય્યર અલ્લાદી કૃષ્ણ સ્વામી અયર જે છે બંધારણ સભાની અંદર પ્રારૂપ સમીક્ષા સમિતિ હતી એમના તેઓ અધ્યક્ષ હતા આગળ વધીએ તો કે નીચેનામાંથી કઈ જોડી સાચી નથી આમાં એક જોડી ખોટી છે ઓકે તો જોઈ લઈએ છીએ જો બંધારણની જે અલગ અલગ બાવીસ જેટલી કમિટીઓ હતી કે બાવીસ કમિટી હતી તેમાંથી સંઘની જે બંધારણીય સમિતિ હતી એના અધ્યક્ષતા જવાહરલાલ નહેરુ મૂળભૂત અધિકારો માટેની જે સમિતિ હતા એના અધ્યક્ષતા સરદાર પટેલ અને ભાષાઈ પ્રાંત આયોગ માટેની જે કમિટી હતી એના અધ્યક્ષતા એસ કે ધાર અને સંચાલન સમિતિ હતી એના અધ્યક્ષ જીવી માવડકર નહીં બટ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે તેઓ સંચાલન સમિતિના અધ્યક્ષ હતા આગળ વધીએ તો કે બંધારણ સભાએ જ્યારે બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે બંધારણની કઈ બાબતો આપોઆપ લાગુ થઈ નથી જ્યારે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો છે ઓગણપચાસના રોજ જ્યારે આપણે બંધારણ સભાએ બંધારણ સ્વીકાર્યું ઓકે તરત જ તરત જ જો આ નાગરિકતા છે ચૂંટણી છે કામચલાઉ સંસદ છે ઓકે આ વગેરે કાયદાઓ લાગુ પડી ગયા હતા બટ મૂળભૂત અધિકાર છે એ આપણે પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણા બંધારણનો જ્યારે અમલ થયો ત્યારથી લાગુ થયા હતા ત્યાર પછી બંધારણ સભા બાબતે નીચેનામાંથી વિધાન ખોટું છે તો બંધારણ સભાએ જ્યારે બંધારણ અપનાવ્યું ત્યારે એના ઉપર બસો ચોર્યાસી સભ્યોએ સહી કરી હતી આમાં તમારે કમેન્ટ કરવાની છે કે સૌ પ્રથમ બંધારણ બંધારણ ઉપર સૌ પ્રથમ કોના દ્વારા સાઇન કરવામાં આવી હતી જે લોકોને ખ્યાલ હોય કમેન્ટમાં બતાવી શકો છો ઓકે બંધારણ સભામાં સંપૃભતાનો અભાવ હતો જ્યારે પણ આ બંધારણ સભા આપણી મળતી ત્યારે જે વાઇસ જે છે એમની પરવાનગી લઈને બંધારણ સભા મળતી હતી એટલે એટલા માટે આ સંપ્રુભતા હતો એનો અભાવ જોવા મળે છે ઓકે બંધારણ સભ્યના સભ્યોની ચૂંટણી પુખ્ત વય મતાધિકારના આધારે કરવામાં આવી હતી ઓકે નક્કી કરવામાં આવ્યું હતું કે પુખ્ત વય મતાધિકારના આધારે ચૂંટણી કરવામાં આવશે બટ થઈ ન હતી અને બંધારણ બનાવવા પાછળ આશરે ચોસઠ લાખ રૂપિયા જેવો ખર્ચ થયો હતો આગળ વધીએ ઓકે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ઓકે તો જો બંધારણ સભા જે છે ઓકે બંધારણ સભા જે છે એમના બંધારણ સભા દ્વારા હાથીને પ્રતિજ્ઞા સ્વરૂપમાં રૂપમાં સ્વીકારવામાં આવ્યું છે ઓકે ત્યાર પછી એચવી આર આયંગ બંધારણ સભાના સચિવના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા ભારતીય બંધારણના મુખ્ય કેલિગ્રાફર કેલિગ્રાફર પ્રેમ બિહારી નારાયણ રાયજાદા હતા ઓકે બંધારણ સભા ભારત સ્વતંત્ર અધિનિયમ ઓગણીસો સુડતાલીસ અંતર્ગત રચવામાં આવી હતી ઓકે તો આમાંથી આ વિધાન ખોટું છે કેમકે આપણી બંધારણ સભા જે છે કેબિનેટ મિશન યોજના અંતર્ગત રચવામાં આવી હતી બંધારણ સભા ત્યાર પછી બંધારણ નિર્માણ માટે બંધારણ સભાએ કેટલા સત્રો આયોજિત કર્યા હતા તો બંધારણ સભાએ ટોટલ અગિયાર જેટલા સત્રો જે છે આયોજિત કર્યા હતા બંધારણ બનાવવા માટે ત્યારબાદ છે બંધારણ સભાની પ્રારૂપ સમિતિના નીચેનામાંથી કોણ સભ્ય નહોતું આપણી જે ડ્રાફ્ટિંગ કમિટી હતી ટોટલ ન સાત સભ્યો હતા તો નીચેનામાંથી કોણ એમાં સમાવેશ થતો નથી ઓકે તો બંધારણ સભાની જે પ્રારૂપ સમિતિ છે એમાં જો ગો એન ગોપાલા સ્વામી આયર સૈયદ મોહમ્મદ સાદુલા કન્યાલાલ માણેકલાલ મુનશી આ ત્રણેય વ્યક્તિઓનો સમાવેશ થાય છે બટ એસ વરદાચારીનો સમાવેશ બંધારણની પ્રારૂપ સમિતિ ડ્રાફ્ટિંગ કમિટીમાં સભ્યમાં સમાવેશ થતો નથી આપણા બંધારણ સભાએ જ્યારે બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને કેટલી અનુસૂચિઓ હતી તો જ્યારે આપણી બંધારણ સભા જે છે એ બંધારણનો સ્વીકાર કરે છે ત્યારે એની અંદર ટોટલ ત્રણસો પંચાણું અનુચ્છેદ હોય છે અને આઠ અનુસૂચિ હતી અત્યારે જે પેટા કલમો સહિત ચારસો ચુમ્માલીસ જેટલી અનુચ્છેદ છે અને બાર અનુસૂચિઓ આવેલી છે ઓકે તો મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે જેનું નામ છે બંધારણ સભા બંધારણ સભા ઓકે તો આ બધા જ ક્વેશ્ચનો મિત્રો મહત્વપૂર્ણ હતા એક બધાય સારા એવો ક્વેશ્ચનો હતા ઓકે તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા પ્રતિભાવો જે છે એ જરૂર મને કમેન્ટની અંદર બતાવી શકો છો ઝડપથી આપણે ચેપ્ટર નંબર બે જે છે આમુખવાળું ઓકે તો એના પણ આવા જેવા ડિટેલથી ક્વેશ્ચનો આપણે બનાવશું ઓકે ટૂંક સમયમાં એનો પણ સેકન્ડ અપલોડ થઈ જશે ઓકે આખી સિરીઝ આપણે ચલાવવાના છે આ આખે આખો મહિનો આપણી બંધારણની જે સિરીઝ છે એ ચલાવવાના થેન્ક યુ પ્રતિભાવો જરૂર આપજો હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે પર હું પંકજ કંચારીયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ભારતનું જે બંધારણ જે એની સિરીઝ ચાલી રહી છે એનો લેક્ચર નંબર બીજો આપણે જોવાના છે એની અંદર આજે આપણે ભારતના બંધારણની અંદર આમુખ જોવાનું છે કે જે આમુખ જે છે ભારતના બંધારણનું તો કે એમાં અગત્યના સવાલો નીકળતા હોય છે જે કે જે બહુ જ આપણે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે એમાં સ્ટેટમેન્ટવાળા વિધાનો છે ઘણા બધા ક્વેશ્ચનો છે ખૂબ જ ઉપયોગી હોય છે ઓકે તો ચાલો જોઈએ બંધારણનું આમ પ્રથમ ભાગ બંધારણ સભા ન જોયું હોય તો વિડીયોની નીચેની લિંક આપેલી છે ત્યાંથી તમે પહેલો ભાગ જોઈ શકો છો ઓકે તો ચાલો શરૂઆત કરીએ બંધારણથી બંધારણના અમુકથી ઓકે તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણમાં આમુખનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લીધેલો છે ઓકે અમુક તો આમુખનો જે ખ્યાલ જે છે આપણે કયા દેશના બંધારણમાંથી લીધો છે તો આપણે અમેરિકાના બંધારણમાંથી આપણે આમુખનો સૌ પ્રથમ ખ્યાલ લીધેલો છે ઓકે બધા સવાલો પ્રથમ બેઝિક આવશે પછી જેમ જેમ આગળ જતા જશું એમ એડવાન્સ થતા જશે ક્વેશ્ચનો ઓકે ત્યાર પછી ભારતીય બંધારણમાં આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લીધો છે ઓકે જો ભારતની અંદર બંધારણના બંધારણનો વિચારનો ખ્યાલ કેમાંથી લીધો તો કે આપણે અમેરિકામાં લીધો બટ ભારતીય બંધારણના આમુખની ભાષાનો સ્ત્રોત પૂછે તો આપણે લીધો છે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે ભાષાનો સ્ત્રોત લીધો છે ઓકે એન અમેરિકામાંથી આપણે શું લીધું છે તો કે અમેરિકામાંથી આમુખનો ખ્યાલ લીધો છે ઓલો ભાષાનો પૂછે જો તો એ આપણે લીધો છે ઓસ્ટ્રેલિયામાંથી ઓકે ત્યારબાદ છે આપણું જે આમુખ જે છે એમાં અત્યાર સુધીમાં કેટલી વખત સુધારો થઈ ચૂક્યો છે આપણા અમુકની અંદર અત્યાર સુધીમાં કેટલી વખત સુધારો થઈ ચૂક્યો છે તો અત્યાર સુધીમાં એક જ વાર આપણા બંધારણના અમુકની અંદર સુધારો કરવામાં આવેલો છે ઓકે ત્યારબાદ છે બંધારણના આમુખમાં કયા બંધારણીય સુધારાથી સમાજવાદી ધર્મનિરપેક્ષતા અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા આપણે આગળ જોયું કે અત્યાર સુધીમાં બંધારણની અંદર આમુખમાં એક જ વાર સુધારો થઈ ચૂક્યો છે અને એ સુધારા દ્વારા આપણે સમાજવાદી ધર્મનિરપેક્ષતા અખંડિતતા જેવા શબ્દો ઉમેરાયા છે તો એ એટલા કેટલા બહુ બંધારણીય સુધારો તો કે બેતાલીસમાં બંધારણીય સુધારો ઓગણીસો છોતેર ભારત દેશના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી એમના સમયમાં આ બેતાલીસમાં સુધારો કરવામાં આવ્યો અને આમુખમાં આપણે સમાજવાદી ધર્મ અને અખંડિતતા જેવા શબ્દ એડ કરેલા છે આગળ વાત કરીએ તો કે ભારતીય બંધારણમાં આમુખને જન્માક્ષર તરીકે કોણે ઓળખાવ્યું હતું આપણું જે ભારતનું બંધારણ છે એમાં અમુક જે છે એમને જન્માક્ષર તરીકે અથવા તો જન્મકુંડળી જન્મકુંડળી તરીકે કોણ ઓળખાવે છે આમુખને જન્મકુંડળી તરીકે કોણ ઓળખાવે છે તો આમુખને જન્મકુંડળી તરીકે કનૈયાલાલ માણેકલાલ મુનશી છે તેઓ આમુખને જન્માક્ષર અથવા તો જન્મ કુંડળી તરીકે ઓળખાવે છે કોણ કનૈયાલાલ માણેકલાલ મુનશી આગળ વધીએ તો કે ભારતીય બંધારણના આમુખને બંધારણના ઓળખપત્ર તરીકેની ઓળખ કોને આપે બંધારણના ઓળખપત્ર તરીકેની ઓળખ કોણે આપેલી છે તો બંધારણના ઓળખપત્ર તરીકેની ઓળખ એન એ પાલખીવાળા કોણ એન એ પાલખીવાળા છે એમને બંધારણના ઓળખપત્ર તરીકેની ઓળખ આપેલી છે આમુખને ઓકે આ અમુખને ત્યારબાદ છે આમુખને ભારતીય બંધારણનું મૂલ્યવાન અંગ તરીકે કોણે ગણાવ્યું હતું આમુખ જે છે એને ભારતીય બંધારણનું મૂલ્યવાન અંગ તરીકે કોણ ઓળખાવે છે તો એ છે ઠાકુરદાસ ભાર્ગવ ઓકે ઠાકુરદાસ ભાર્ગવ છે તે આપણા ભારતીય બંધારણને બંધારણનું મૂલ્યવાન અંગ ગણાવે છે મૂલ્યવાન અંગ ગણાવે છે ઠાકુર ભાર્ગવદાસ ત્યારબાદ છે આગળ વધીએ તો કે ભારતીય બંધારણના અમુકને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે કોણે સરખાવી દીધું આપણું જે ભારતીય બંધારણનું જે અમુક જે છે એને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે કોના દ્વારા સરખાવવામાં આવે છે અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે તો ન્યાયમૂર્તિ હદયતિલા છે ઓકે ન્યાયમૂર્તિ એમ હદયતુલા છે એમના દ્વારા અમુકને આઝાદીની ઘોષણા સાથે સરખાવવામાં આવે છે મિત્રો આ બધા સ્ટેટમેન્ટવાળા જે વિધારો છે એ ખાસ કરીને ક્લાસ ક્લાસ્ટની ગુવાણ સેવાની એક્ઝામ હોય છે એમાં બહુ જ પૂછાતા હોય છે ત્યારબાદ છે કે સુપ્રીમ કોર્ટના કયા ચુકાદામાં આમુખે બંધારણનું અંગ નથી એવું કહેવામાં આવેલું ઓકે આમુખે બંધારણનું અંગ નથી એવું કયા કેસમાં કહેવામાં આવેલું છે તો બેરુબાડી કેસ ઓગણીસો સાઠનો ચુકાદો હતો એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે આમુખે બંધારણનું અંગ નથી ત્યારબાદ છે ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું તો એ તા પ્રારૂપ કર્યું હતું બેનિગલ નરસિહરાવ ઓકે બી એન રાવ જેને કહેવામાં આવે છે એમના દ્વારા બંધારણનું આમુખ તૈયાર કરવામાં આવ્યું હતું આમુખનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું આગળ વધીએ તો ભારતીય બંધારણમાં આમુખને બંધારણની અગત્યની નોંધ અથવા તો કી નોટ જેને કહેવામાં આવે છે કી નોટ ઓકે ભારતીય બંધારણમાં આ મુખની બંધારણની કી નોંધ તરીકે કોણે ઓળખાવ્યું હતું તો એ સર સર અર્નેસ્ટ અર્નેસ્ટ દ્વારા બંધારણની અગત્યની નોંધ એટલે કે કી નોટ તરીકે દર્શાવ્યું હતું આગળ વાત કરીએ તો કે ભારતીય બંધારણના આમુખમાં નીચેના પૈકી કયા શબ્દનો સમાવેશ થતો નથી આપણું જે આમુખ જે છે જો તો એની અંદર લોકતાંત્રિકનો સમાવેશ થાય પ્રજાસત્તાકનો સમાવેશ થાય બંધુત્વનો સમાવેશ થાય બટ વૈચારિકનો સમાવેશ થતો નથી આમુખની અંદર ત્યાર પછી ભારતીય બંધારણના આમુખ મુજબ બંધારણને નીચેનામાંથી કોને શક્તિ પ્રદાન કરે છે ઓકે આપણું જે અમુક જે છે એને નીચેનામાંથી કોના દ્વારા શક્તિ આપવામાં આવે છે તો આમુખ જે છે એમને ભારતના લોકો દ્વારા શક્તિ આપવામાં આવે છે કોના દ્વારા ભારતના લોકો દ્વારા શક્તિ આપવામાં આવે છે બંધારણના આમુખને ઓકે સ્ત્રોત ઓકે અમે ભારતના લોકો શરૂઆત જ શરૂઆતથી થાય છે આમુખમાં ત્યાર ત્યારબાદ છે નીચેનામાંથી કયા બંધારણ વિદે કયા બંધારણ વિદે આમુખને આપણા લાંબા ગાળાના સપનાઓનો વિચાર છે એવું કહ્યું હતું આપણા લાંબા ગાળાના સપનાઓનો વિચાર છે તેવું કયા બંધારણ વિદ દ્વારા કહેવામાં આવ્યું હતું તો એ છે અલ્લાદિકૃષ્ણસ્વામી અયર ઓકે અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપણા લાંબા ગાળાના સપનાઓનો વિચાર છે ઓકે આ બંધારણનું આમુખ છે એવું અલ્લાદી કૃષ્ણ સ્વામી અયર દ્વારા કહેવામાં આવેલું આગળ વાત કરીએ તો કે ભારતીય બંધારણના આમુખમાં આમુખની અંદર મુજબ કયા પ્રકારના ન્યાયની વાત કરવામાં છે તો આપણે આ અંદર ટોટલ ત્રણ પ્રકારના ન્યાયની વાત કરવામાં છે કે ત્રણ પ્રકારના એક તો છે સામાજિક આર્થિક અને રાજકીય સામાજિક ઓકે સામાજિક આર્થિક અને રાજકીય આ ત્રણ પ્રકારના ન્યાય આપવામાં આવશે એવી વાત કરવામાં આવી છે ત્યાર છે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કયા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એની અંદર ક્યાં આવે છે વિચાર અભિવ્યક્તિની ધર્મની ઉપાસનાની વાત કરવામાં આવી છે બંધારણના પ્રસ્તાવનામાં ઓકે ત્યારબાદ છે ભારતીય બંધારણના અમુકમાં કયા પ્રકારની સમાનતા પ્રાપ્ત થાય તે માટેનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે તો એની અંદર તક અને દરજ્જો કે આપણે ખ્યાલ હોય તો અનુચ્છેદ સુવર્ણની અંદર જણાવવામાં આવેલ છે તો તક અને દરજ્જો એની સમાનતા પ્રાપ્ત થાય એની વાત વિચાર રજૂ કરવામાં આવેલો છે ઓકે ત્યારબાદ છે બંધારણના આમુખમાં કઈ એક તારીખનો ઉલ્લેખ કરેલ છે બંધારણના અમુકમાં કઈ એક તારીખનો ઉલ્લેખ કરેલ છે ઓકે તો બંધારણનું જે આમુખ જે છે એમાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસનો એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે ત્યારબાદ છે કે સુપ્રીમ કોર્ટના કયા ચુકાદાના આધારે સુપ્રીમ કોર્ટના કયા ચુકાદાના આધારે આમુખને બંધારણનો ભાગ માનવામાં આવ્યો છે બંધારણનો ભાગ માનવામાં આવ્યો છે તો સુપ્રીમ કોર્ટને કેસ જાણીતો છે ઓકે કેશવાનંદ કે ભારતી કેસ તો બધાને ખબર છે કેશવાનંદ ભારતી કેસ અને તથા એલઆઈસી ઓફ ઇન્ડિયા નામનો જે કેસ હતો એમાં આમુખને બંધારણનો ભાગ માનવામાં આવે છે બંધારણનો ભાગ માનવામાં આવેલો છે ઓકે ત્યારબાદ છે ભારતના બંધારણના અમુકમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વનો ખ્યાલ શેમાંથી લીધેલો છે ઓકે તો એ આપણે ફ્રાન્સની રાજ્ય ક્રાંતિમાંથી આપણે સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વનો ખ્યાલ આપણે લીધેલો છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટના કયા ચુકાદાને આધારે બંધારણના આમુખમાં સુધારો કરી શકાય છે તે બાબતની જોગવાઈ કરવામાં આવે છે ઓકે તો આપણે કેશવાનંદ ભારતી કેસની અંદર કહેવામાં આવ્યું આપણે બંધારણની અંદર આપણે સુધારો કરી શકીએ છીએ અનુચ્છેદ ત્રણસો અડસઠ મુજબ એવું કહેવામાં આવેલું છે ત્યારબાદ છે ભારતીય બંધારણના અમલ સમયે આમુખમાં નીચેના પૈકી કયા શબ્દનો ઉલ્લેખ થયેલો ન હતો ઓકે તો શરૂઆતની અંદર જો આ બિન સાંપ્રદાયિકતા શબ્દનો આમુખમાં અમલ થયેલો ન હતો બટ આપણે બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા કેટલામાં બેતાલીસમાં બંધારણને સુધારો ઓગણીસો છોતેર ની અંદર આપણે બિન સાંપ્રદાય બિન સાંપ્રદાયિકતા નામો શબ્દ જે છે આપણે ઉમેરેલો છે ત્યાર પછી ભારતીય બંધારણના અમુક સંદર્ભે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ઓકે તો આની અંદર જો સંસદ અનુચ્છેદ ત્રણસો અડસઠ મુજબ અમુકમાં સુધારો કરી શકે છે અમુકને અમુક શબ્દની અંદર સુધારો કરી શકે છે ત્યાર પછી નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું પૂછ્યું છે ઓકે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે એવું પૂછ્યું છે તો જો આમુખ અંતર્ગતની જોગવાઈને કોર્ટમાં પડકારી શકાય છે ઓકે બંધારણના અમલ સમય અમુક તે બંધારણનો ભાગ નહોતા આ બંને વિધાનો ખોટા છે આમાં ત્યારબાદ છે ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ભારતીય બંધારણનો આમુખ જે છે ને ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવે તો ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન જે છે એ બેઓર રામ મનોહરસિંહ બે રામ મનોહરસિંહ છે એમને ભારતીય બંદરની ડિઝાઇન તૈયાર કરી હતી અને એને છેલ્લે નીચેની સાઇન પણ કરેલી છે રામ તરીકે ઓકે અને આ પ્રેમ બિહારી નારાયણ રાયજાદા છે પ્રેમ બિહારી બિહારી નારાયણ રાયજાદા એમના દ્વારા સુલેખન એટલે કે કેલિગ્રાફી એમને કરેલી છે ઓકે તો આમુખના આપણે ટોટલ પચીસ ક્વેશ્ચનો છે આમાં વધારે છે નહીં ઓકે તો આ મહત્વના ક્વેશ્ચનો હતા ઓકે તો આવા જ વિડીયો સાથે ત્રીજા વિડીયો સાથે આપણે ટૂંક સમયમાં મળીશું ઓકે તો આ વિડીયોને તમે તમારા મિત્રો જોડે વધુ વધુ શેર કરજો જેથી કરીને આપણે આખી આ સિરીઝ છે એ પૂરી કરી શકીએ અને બંધારણ તમારું આખી આખું એમસીક્યુ દ્વારા તમારું ઝડપથી પૂરું થઈ જાય રિવિઝન થઈ જાય ઓકે એન વિડિયો સારો લાગ્યો લાઈક ન કર્યો વિડીયોને તો લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ઓકે તમારા મહત્ત્વપૂર્ણ પ્રતિભાવ છે એ પણ કોમેન્ટની અંદર આપી શકો છો ઓકે થેન્ક યુ

એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જગ્યાએ ગુરુ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો સારો લાગે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો ઓકે અને મિત્રો આગળનો વિડીયો તમે ન જોયો આપણે આગળ બે વિડિયો ઓલરેડી આપણે આના ચલાવી લીધા છે ઓકે આમુક અને બંધારણ સભા તો જે લોકોએ જોયા નથી તો વિડિયોની નીચે મેં પ્લે લિસ્ટમાં એનું લિસ્ટ આપેલું છે તો ત્યાંથી આગળના વિડીયો છે તમે જોઈ શકશો ઓકે તો ચાલો શરૂઆત કરીએ બંધારણના અગત્યના ક્વેશ્ચનથી અને એમાં આપણે જોવાના છે સૌ પ્રથમ રાષ્ટ્રીય પ્રતીકો ઓકે સૌ પ્રથમ બેઝિક સવાલો આવશે ત્યારબાદ અરવે ધીરે ધીરે એડવાન્સ સવાલો થતા જશે ઓકે તો ભારતનો રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો સાતમાં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડમાં કોણે ફરકાવ્યો હતો ઓકે તો મેડમ ભીખાઈજી કામા જે છે મેડમ ભીખાઈજી કામા એમના દ્વારા આપણા ભારતનો સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ઓગણીસો સાતની અંદર જર્મનીના ગાર્ડ શહેરમાં ફરકાવવામાં આવ્યો હતો ઓકે બંધારણ સભાને ભારતીય કોણે રાષ્ટ્રધ્વજને ભેટ આપ્યો હતો આપણી બંધારણ સભા છે એની અંદર ભારતીય નારીઓ વતી કોણે રાષ્ટ્રધ્વજને ભેટ આપ્યો હતો તો એ હતા આપણા હંસાબહેન મહેતા હંસાબહેન મહેતા છે એમને ભારતની બંધારણ સભામાં ભારતની નારીઓ વતી રાષ્ટ્રધ્વજ છે એને ભેટ આપ્યો હતો ત્યાર પછી ભારતની આઝાદી પછી ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી હતી ઓકે ભારતની આઝાદી પછી આપણો જે રાષ્ટ્રીય ધ્વજ છે એની ડિઝાઇન જે છે એ પિંગાલી વૈક્ય કોના દ્વારા પિંગાલી વૈક્ય દ્વારા એમની ડિઝાઇન જે છે તૈયાર કરવામાં આવી હતી ઓકે ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય ધ્વજને શોક પ્રસંગે કેવી રીતે ફરકાવવામાં આવે છે તો માની લો કે કોઈ ભારત દેશના વડાપ્રધાન છે રાષ્ટ્રપતિ છે એમનું મૃત્યુ થઈ જાય છે તો ભારત દેશનો એ શોક માનવામાં આવે છે તો એ સમયે ભારત દેશનો જે રાષ્ટ્રધ્વજ જે છે એને અડધી કાંઠીએ ફરકાવવામાં આવે છે કેવી અડધી કાંઠીએ ફરકાવવામાં આવે છે ઓકે હવે ભારતીય બંધારણનો મુદ્રાલેખ સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવે છે સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવે છે તો સત્યમેવ જયતે છે એ મુંડક નો માંથી લેવામાં આવેલ છે મુંડક ઉપનિષદ છે એમાંથી આ સત્યમેવ નામનું જે મુદ્રાલેખ છે એ લેવામાં આવેલ છે ઓકે આગળ વધીએ તો કે ભારતીય રાષ્ટ્રીય જેમાં ચાર સિંહ ની પ્રતિકૃતિ આવેલી છે તે સ્તંભ ક્યાં આવેલો છે તો બધા લોકોને ખબર છે સારનાથનો સ્તંભ છે એમાંથી આપણે ચાર સિંહની આકૃતિ લીધેલી છે ઓકે મેં કીધું હતું કે આપણે શરૂઆતમાં બેઝિક સવાલ આવશે ત્યારબાદ ધીરે ધીરે હાર્ડ સવાલો થતા જ હશે પાછળ તો બહુ હાર્ડ સવાલો છે કે જે તમે અમુક સવાલો તમે જોયા પણ નહીં હોય તો એટલા માટે મિત્રો આ વિડીયો છે એને અંત સુધી જોજો ઓકે ભારતના રાષ્ટ્રગાન જનગણ મન બાબતે ક્યુ વિધાન ખોટું છે ઓકે તો આમાંથી ક્યુ વિધાન ખોટું છે તો જો સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયારના રોજ આ ગીત ગાવામાં આવ્યું હતું સરલા દેવી ચૌધરીએ આ ગીત ગાયું હતું બટ કોંગ્રેસના સત્યાવીસમાં મુંબઈ અધિવેશનમાં નહીં બટ કલકત્તા ઓકે કલકત્તા અધિવેશનની અંદર આ જનગણ મન ગાવામાં આવ્યું હતું ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત રાષ્ટ્રગાન જનગણ મન સૌ પ્રથમ કઈ પત્રિકામાં પ્રગટ કરવામાં આવ્યું હતું તો આ જનગણ મન છે સૌ પ્રથમ તત્વબોધીની પત્રિકામાં પ્રગટ કરવામાં આવ્યું હતું બોધિની પત્રિકા છે એમાં સૌ પ્રથમ આ રાષ્ટ્રગાન છે જનગણ મન પ્રગટ કરવામાં આવ્યું હતું ત્યાર પછી રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત રાષ્ટ્રગાન જનગણ મન જે સૌ પ્રથમ કયા શીર્ષક પર પ્રગટ થયું હતું ઓકે ઓકે તો આ ભારત ભારત ભાગ્ય ભાગ્ય વિધાતા ટાઇટલ સાથે જનગણ મન છે એને પ્રકાશિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમ બાબતે કયું વિધાન ખોટું છે ઓકે તો વંદે માતરમ ગીત છે એની રચના બકીમચંદ્ર ચેટર્જીએ કરી હતી

ભારતનું રાષ્ટ્રીય ગીત મન છે સચિવાલય સૌ પ્રથમ કોણે તાલબદ્ધ કર્યું હતું તો ભારતનું રાષ્ટ્રીય ગીત છે ને સૌ પ્રથમ યદુનાથ ભટ્ટાચાર્ય યદુનાથ ભટ્ટાચાર્ય છે એમને સૌ પ્રથમ તાલબદ્ધ કર્યું હતું યદુનાથ ભટ્ટાચાર્ય સૌ પ્રથમ તાલબદ્ધ કર્યું હતું ઓકે હવે ભારતીય રાષ્ટ્રગીતનું અંગ્રેજીમાં સૌ પ્રથમ કોણે અનુવાદ કર્યો હતો ઓકે તો હવે બધા થોડાક આઠ સવાલો શરૂ થઈ જશે ઓકે શ્રી અરવિંદ જે છે શ્રી અરવિંદ તો આ શ્રી અરવિંદ દ્વારા ભારતીય રાષ્ટ્રગીતનું અંગ્રેજીમાં સૌ પ્રથમ અનુવાદ કરવામાં આવ્યો હતો ત્યાર પછી ભારતીય પંચાંગ શક સંવંતને ભારત સરકારે ક્યારે અપનાવેલ તો ભારતીય પંચાંગ છે એમને ભારતીય પંચાંગ શક સંવંતને ભારત સરકાર દ્વારા

ના હોય તો બાવીસ માર્ચથી થાય ત્યાર પછી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે નીચેનામાંથી માંથી ક્યુ વિધાન ખોટું છે તો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે તો જો વાઘનું લેટિન નામ પેન્થેરા ટાઈગર્સ લિનિયસ છે ઓકે વાઘના સંરક્ષણ માટે ભારત સરકારે પ્રોજેક્ટ ટાઈગર ઓગણીસો તોતેરમાં શરૂ કરેલ ભારતના મધ્ય પ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં છે ઓકે ભારત આઝાદ થયું ત્યારે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ નહીં બટ સિંહ હતું સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું ઓકે આગળ વધીએ તો કે ભારતનું રાષ્ટ્રીય પક્ષી વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

તો નીચેનામાંથી જો ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે ભારતનું રાષ્ટ્રીય ફળ કેરીનું લેટિન નામ મેંગી ફેરા ઇન્ડિકા છે ઓકે ભારતનું રાષ્ટ્રીય પૂર કમળ ભારતની રાષ્ટ્રીય રમત કોકિને ઓકે કબડ્ડી છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો ભારતનું રાષ્ટ્રીય દરુર પ્રાણી હાથી છે અને ભારતનું રાષ્ટ્રીય જળજીવ ડોલ્ફિન છે બંને વિધાનો સાચા છે આગળ વધીએ તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે ઓકે તો હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે આ વિધાન ખોટું છે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નહીં બટ આપણી રાજભાષા છે રાજભાષા છે ઓકે ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય કે રાષ્ટ્રભાષા ને રાજભાષામાં ઘણો બધો તફાવત છે તો તમારે થોડુંક ડિટેલની અંદર વાંચી લેવું પડશે ઓકે અહીંયા હું સમજાવવા જઈશ તો બહુ એમાં મોટો સમય જશે કેમ કે આ સમજાવવા માટે મારે મિનિમમ પંદરથી વીસ મિનિટ જોઈએ ઓકે તો એટલો બધો આપણે અહીંયા ટાઈમ છે નહીં તો તમારે તમારી પાસે જે પણ બુક હોય છે એમાં તમારે રીડ કરી લેવાનું છે રાષ્ટ્રભાષાને રાજભાષા વચ્ચેનો તફાવત ઓકે ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો તેતાલીસ મુજબ ભારત સંઘની રાજભાષા હિન્દી છે જો અહીંયા રાજભાષા આપણી હિન્દી છે અનુચ્છેદ ત્રણસો તેતાલીસની અંદર દેવનાગરી હિન્દી લિપિનો આપણે સ્વીકાર કર્યો છે હાલમાં આપણી તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર થયો નથી એ પણ વિધાન સાચું છે ભારતીય બંધારણ સભામાં તિરંગા રાષ્ટ્રધ્વજને કોણે રજૂ કર્યો હતો ઓકે તો જવાહરલાલ નહેરુ છે એમના દ્વારા ભારતની બંધારણ સભામાં તિરંગા રાષ્ટ્રધ્વજને રજૂ કરવામાં આવ્યો તો જવાહરલાલ નહેરુ દ્વારા બે હજાર સોળ ની બિન સચિવાલયની પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાઈ ચુકેલો છે આઝાદીની ચળવળ દરમિયાન કોંગ્રેસે રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રીય સ્વરાજ ધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો હતો તો ઓગણીસો ને એકત્રીસની અંદર રાષ્ટ્રીય સ્વરાજ ધ્વજનો કોંગ્રેસે સ્વીકાર કર્યો હતો આઝાદીની ચળવળ દરમિયાન ઓકે અને ભારતના રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ અંગે ધ્વજ કાયદો જેને ફ્લેગ કોડ ધ્વજ સંહિતા તરીકે ઓળખવામાં આવે છે તો એ ક્યારે ઘડવામાં આવ્યો હતો બે હજાર બારની અંદર બેની અંદર એટલે કે રાષ્ટ્રીય ધ્વજ સંહિતા નામનો જે કાયદો છે ભારત સરકારે બે હજાર બેમાં પાસ કરેલો છે ઓકે આગળ વધીએ તો કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા ધ્વજ કાયદા મુજબ નીચેનામાંથી કોણ ધ્વજ ફરકાવી શકે છે તો કે જો દેશના સામાન્ય નાગરિક પણ ધ્વજ ફરકાવી શકે ખાનગી સંસ્થાઓ પણ ધ્વજ ફરકાવી શકે અને દેશની શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે ઉપર પૈકી તમામ લોકો જો છે એ

પ્રતિકનો ઉપયોગ કરે છે ને વાદળી રંગનો કોણ તો કે ભારતના મંત્રીઓ મિનિસ્ટર હોય છે એ ત્યાર પછી કયા રંગના રાષ્ટ્રીય પ્રતિકનો ઉપયોગ રાજ્યસભાના સભ્યો તથા અધિકારીઓ કરે છે ઓકે જો વાદળી રંગનો ઉપયોગ કોણ કરે વાદળી રંગનો ઓકે તો વાદળી રંગનો ઉપયોગ મિનિસ્ટર કરે મંત્રી કરે છે ઓકે બટ રાજ્યસભાના જે સભ્યો હોય છે રાજ્યસભાના સભ્યો અને અધિકારી એ લાલ રંગનો ઉપયોગ કરે છે અને લોકસભાના જે સભ્યો છે એ કયા રંગના રાષ્ટ્રીય પ્રતિકનો ઉપયોગ કરે છે તો લોકસભાના સભ્યો હોય એ લીલા રંગનો ઉપયોગ કરે છે કેવા લીલા રંગનો જો જો લાલ રંગ છે એ રાજ્યસભાનો ઓકે લાલ રાજ્યસભાના સભ્યોનો અને લીલા રંગનો જે ઉપયોગ જે છે એ લોકસભાના સભ્યો કરે છે અને વાદળી રંગ છે એ મંત્રીઓ કરે છે વર્ષ બે હજાર ચારના સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવો એ દરેક નાગરિકના મૂળભૂત અધિકાર છે રાષ્ટ્રીય નાગરિકોનો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે તો જો આ બંને વિધાનો સાચા છે મતલબ કે જો ભારતના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન કાર્યકર દરમિયાન એના જે કાર્યકાળ દરમિયાન જો મૃત્યુના પ્રસંગે બાર દિવસ સુધી રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવે મતલબ કે એનું કાર્યકાળ ચાલુ હોય અને એ દરમિયાન જો એમનું મૃત્યુ થઈ જાય તો બાર દિવસ સુધી આ રાષ્ટ્રીય ધ્વજ એ અડધી કાંઠીએ ફરકાવવામાં આવે છે અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હોય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પૂર્વ વડાપ્રધાન એના નિધન સમયે સાત દિવસ સુધી આ રાષ્ટ્રીય ધ્વજ હોય છે એમને અડધી કાંઠીએ ફરકાવવામાં આવે છે ત્યારબાદ પ્રસિદ્ધ ઝંડા ગીત ઝંડા ઊંચા રહે અમારા આ કોણે ગાયું છે એની રચના કોણે કરી છે સોરી એની રચના તો શ્યામલાલ ગુપ્તા છે એમને આની રચના કરેલી છે અને લાસ્ટ સવાલ છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ઓકે તો આમાં બંને વિધાનો ખોટા છે કે ભારતની ઓકે આમાં શું કીધું કે ભારતીય સંસદના સત્રની શરૂઆત સમયે રાષ્ટ્રગીત વંદે માતમથી થાય છે ને વંદે માતમથી નહીં બટ શરૂઆત એની જનગણ મનથી થાય છે અને સંસદના સત્રની સમાપ્તિ જે છે એ વંદે માતરમથી થાય છે મતલબ કે આમાં ઉલટું ઊંધું અવડું હતું એટલા માટે આ બંને ખોટા છે જો આપણે આજે સંસદ હોય એની શરૂ સત્રની શરૂઆત જે હોય છે એ જનગણ મનથી થાય અને અંત જે સમાપ્તિ હોય છે એ વંદે માતરમથી થાય છે ઓકે મિત્રો આટલું વસ્તુ તમારે યાદ